નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક મહત્વના સંગઠનની કે જેમાં ઇન્ડિયાને આ વર્ષે જ એન્ટ્રી મળી છે અને તે ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ માટે એક પહેલું પગલું ગણી શકાય છે. તો આ ગ્રુપનું નામ છે વાસેનાર અરેન્જમેન્ટ. સૌથી પહેલાં તો આપણે વાસેનાર અરેન્જમેન્ટ શું છે તે સમજીએ. વાસેનાર અરેન્જમેન્ટ જો આપણને નામ પરથી ખબર પડે તો વાસેનાર એક જગ્યાનું નામ છે જે નેધરલેન્ડ્સના હોગ શહેરમાં આવેલી છે અને ત્યાંથી જ આ સંગઠનની શરૂઆત થઈ હતી. તેથી તે સંગઠનનું નામ વાસેનાર અરેન્જમેન્ટ આપવામાં આવ્યું. હવે આ સંગઠનનું કાર્ય શું છે? તો આ સંગઠન જે કન્વેન્શનલ વેપન્સ આપણે મિલિટરીમાં યુઝ થાય છે, ટેન્ક છે, આર્ટિલરી ગન્સ હોય, અમુક પ્લેન્સ હોય, તો આ બધી વસ્તુ અને એવી વસ્તુઓ કે જેનો બે રીતે યુઝ થઈ શકે, એક સિવિલ યુઝ અને એક મિલિટરી યુઝ, તે વસ્તુ અથવા તો તે પદાર્થ તે મિલિટરી યુઝ માટે પણ આવી શકે અને સિવિલિયન યુઝ માટે પણ આવી શકે, જેમ કે કેમિકલ અને ન્યુક્લિયર વેપન્સ. ન્યુક્લિયર વસ્તુઓનું આપણે મિલિટરી યુઝ પણ કરી શકીએ અને સિવિલિયન યુઝ પર પણ કરી શકીએ, અને કેમિકલનું પણ એમ જ છે, આપણે મિલિટરી યુઝ પણ કરી શકીએ, સિવિલિયન યુઝ પણ કરી શકીએ. તો આવા ઇક્વિપમેન્ટ્સ અથવા આવી ટેકનોલોજીઝ હોય તેનો કંટ્રોલ રીતે નિકાસ થાય, અમુક દેશો વચ્ચે જ નિકાસ થાય કે જે દેશો તે વસ્તુનો દુરુપયોગ નથી કરતા, તે દેશો માટે જ આ અરેન્જમેન્ટ બનાવવામાં આવી છે, જેનું નામ છે વાસેનાર અરેન્જમેન્ટ. આ વાસેનાર અરેન્જમેન્ટ એવું પણ કહેવાય છે કે વર્લ્ડ વોર ટુ પછી એક સંગઠન બન્યું હતું જેનું નામ હતું કોકોમ, કોઓર્ડિનેટિંગ કમિટી ફોર મલ્ટીલેટરલ એક્સપોર્ટ કંટ્રોલ. આ જે કોકોમ સંગઠન હતું તે પશ્ચિમી દેશો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં યુએસ, યુકે, ફ્રાન્સ અને આ બધા દેશોનો સમાવેશ થતો હતો, કે તેમની પાસે જેટલા હથિયારો પડ્યા છે તે આપણે કોમ્યુનિસ્ટ દેશોને ન આપીએ, સામ્યવાદી દેશોને ન આપીએ અને આપણી વચ્ચે જ રાખીએ, કારણ કે એ સમયે તે પાવરફુલ હતા. તો એની કાઉન્ટરમાં સામ્યવાદી દેશો દ્વારા એક ગ્રુપ બીજું ચાલુ કરવામાં આવ્યું હતું જેનું નામ છે કોમેકોન. આનું ફૂલ ફોર્મ થાય છે કાઉન્સિલ ફોર મ્યુચ્યુઅલ ઇકોનોમિક આસિસ્ટન્સ. આ બંને ગ્રુપનું એક જ કાર્ય હતું કે તે બંને દેશો, બંને સંગઠનો તે પોતાની અંદર જ વેપન્સની આયાત નિકાસ કરતા રહે અને બીજા ગ્રુપ્સને ન આપે. એટલે એક હતું પશ્ચિમી સંગઠન જેનું નામ હતું કોકોમ અને એક હતું તે ઈસ્ટર્ન પૂર્વી સંગઠન, તેનું નામ હતું કોમેકોન. તો આ સંગઠન સમય જતાં તેની ઇફેક્ટિવનેસ ઘટતી ગઈ અને કોકોમ અંતિમ સમયે 1994માં બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે એ સમયે તે ગ્રુપનું કાંઈ મહત્વ રહ્યું નહોતું. તે પછીથી આ વાસેનાર અરેન્જમેન્ટની શરૂઆત કરવામાં આવી, જે આ રીતની ટેકનોલોજીસ અને ખોટી રીતે જે વસ્તુ નિકાસ થતી હોય તેનો કંટ્રોલ લઈ આવો, તે વસ્તુનો નિકાસ બંધ કરવો. આ વાસેનાર અરેન્જમેન્ટ તે કોઈ સંધિ નથી, એટલે કોઈ પણ દેશ આને સ્વીકાર કરવું જ પડે તેવું નથી. તમને જો આ વાસેનાર અરેન્જમેન્ટ લિસ્ટમાં જો વ્યવસ્થિત લાગતું હોય તો જ કોઈ પણ દેશ આને એક્સેપ્ટ કરે, બાકી એક્સેપ્ટ ન કરે. વાસેનાર અરેન્જમેન્ટનું જો આપણે મથક જોવા જઈએ તો તે વિયેના, ઓસ્ટ્રિયામાં આવ્યું છે અને આ વાસેનાર અરેન્જમેન્ટમાં દર વર્ષે તેની મીટિંગ થાય છે અને દર વર્ષે 8 એવી કેટેગરીઝ છે હથિયારોની કે જેની આયાત નિકાસ તે આ જ દેશો કરી શકે અને બીજા દેશો ન કરી શકે. તે કઈ 8 કેટેગરી છે તે આપણે જોઈએ. સૌથી પહેલી છે બેટલ ટેન્ક, પછી છે આર્મ્ડ કોમ્બેટ વ્હીકલ્સ, પછી છે લાર્જ આર્ટિલરી ગન્સ, પછી મિલિટરી એરક્રાફ્ટ, મિલિટરી હેલિકોપ્ટર્સ અને મિસાઇલ સિસ્ટમ્સ અને સ્મોલ આર્મ્સ લાઇટ વેપન્સ જે હોય. તો આ 8 કેટેગરીની દર વર્ષે એક સૂચિ બહાર પડે અને તે આયાત નિકાસ કઈ રીતે થાય છે તે સૂચિ તે મીટિંગમાં ડિસ્કસ થાય અને તે પછીથી નક્કી કરવામાં આવે કે આપણે કઈ કઈ વસ્તુ આયાત નિકાસ કરવા દઈશું અને કઈ કઈ નહીં કરવા દઈએ. કારણ કે ન્યુક્લિયર અને કેમિકલ વેપન્સ, જે આપણે ડ્યુઅલ યુઝ વેપન્સ અથવા ટેકનોલોજીની વાત કરી, તો તે અમુક દેશો એવા છે કે તે ઇલેક્ટ્રિસિટીના નામે વેપન્સ બનાવતા હોય, તો તે આ ગ્રુપના જે સિદ્ધાંતો છે તેની ખિલાફ જાય છે. હવે જો આપણે એવી વાત કરીએ કે આ ગ્રુપમાં આપણે મેમ્બર થવું હોય તો કઈ રીતે થઈ શકીએ, સૌથી પહેલા તો તમે કા મેન્યુફેક્ચરર હોવા જોઈએ વેપન્સના અને નિકાસ કરતા હોવા જોઈએ તો તમે આ ગ્રુપના મેમ્બર બની શકો.
પછી તમે એનએસજી, એમપીસીઆર, ઓસ્ટ્રેલિયા ગ્રુપ અને આવા અનેકો ગ્રુપના મેમ્બર હોવા જોઈએ, તો તમને વાસેનાર અરેન્જમેન્ટમાં મેમ્બરશીપ મળે. અને છેલ્લું એ છે કે તમે જે વસ્તુ ડ્યુઅલ યુઝ ટેકનોલોજી અથવા તો આર્મ્સની લેવડ દેવડ કરતા હોય કોઈ પણ દેશ હારે, તો તે વાસેનાર અરેન્જમેન્ટની સૂચિ પ્રમાણે જ હોવું જોઈએ, તો તમને આ ગ્રુપમાં મેમ્બરશીપ મળે. આ વાસેનાર અરેન્જમેન્ટમાં ચાઇના તે મેમ્બર નથી અને ઇઝરાયલ પણ મેમ્બર નથી અને પાકિસ્તાન પણ મેમ્બર નથી આ ગ્રુપનું. પણ પરંતુ આ ગ્રુપમાં ઇન્ડિયાને અત્યારે સફળતા મળી છે અને આ જ વર્ષે તે આ ગ્રુપનું સદસ્ય બન્યું છે. આવું બીજું ગ્રુપ પણ છે જેનું નામ છે ઓસ્ટ્રેલિયા ગ્રુપ, જેમાં ભારતને આ જ વર્ષે એન્ટ્રી મળી છે, જે આ બંને ગ્રુપ આપણને એનએસજીની મેમ્બરશીપ લેવા માટે સફળ કરી શકે છે. અને જો આપણે ગ્રુપ્સ તરીકે જોઈએ તો આપણને એમટીસીઆર, વાસેનાર અરેન્જમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ આ ત્રણ એવા ગ્રુપ છે જેમાં ભારત મેમ્બર છે અને પાકિસ્તાન ને ચાઇના મેમ્બર નથી. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.